રાજ્યભરમાં અને દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે, જેને લઈને જેની પાસે વધુ ફી હોય અને જે શ્રીમંત હોય તેવા લોકો સારું એજ્યુકેશન મેળવી શકે અને તેઓ સારો અભ્યાસ અને ફેસિલિટીમાં અભ્યાસ કરી શકે તે માટે ખાનગી શાળાઓને વધુ પ્રાધાન્ય આપી અને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને આ શિક્ષણથી વંચિત રખાય તેવા પ્રયાસો રાજ્ય અને દેશભરમાં થઈ રહ્યા છે અને શૈક્ષણિક સંસ્થાઓનું ખાનગીકરણ કરી અને ટોપલે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશનની કોલેજો, ડિગ્રી કોલેજો સહિતની ખાનગીકરણ થઈ ગયું છે અને મોટાભાગની ખાનગીકરણમાં વધુ ફી વસૂલી અને અભ્યાસક્રમ કરાવવામાં આવતો હોય છે, જ્યાં સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકો ભણાવી શકતા નથી. ત્યારે દેશભરમાં અને રાજ્યભરમાં RTEનો પ્રવેશ મેળવવા માટે બાળકોની જે સવલત આપવામાં આવી છે કે રાઇટ ટુ એજ્યુકેશન, ત્યારે ધોરણ 1-8માં રાઇટ ટુ એજ્યુકેશનનો અમલ કરવામાં આવતો હોય છે, જેને લઈને બાળકો તે ખાનગી શાળામાં પણ પ્રવેશ મેળવી શકતા હોય છે. પરંતુ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળામાં RTEનો ઉપયોગ કરવામાં આવતો નથી ને તેનો લાભ આપવામાં આવતો નથી. ત્યારે કોંગ્રેસ દ્વારા RTE રાઇટ ટુ એજ્યુકેશનનો લાભ 8-12 અને કોલેજમાં પણ આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા વર્ષ 2009માં શિક્ષણ અધિકારનો કાયદો લાવવામાં આવ્યો હતો, જે અંતર્ગત શાળાઓમાં જે 25% ગરીબ બાળકો ભણાવવાનો કાયદો લાવવામાં આવ્યો હતો કે કોઈ પણ શાળા હોય, પ્રાથમિક શાળાઓ કે જ્યાં ખાનગી શાળા હોય કે સરકારી શાળા હોય, પરંતુ ખાનગી શાળામાં વધુ ફીને વસૂલ કરતા હોય તેમ છતાં પણ તેમાં RTE એક્ટ હેઠળ 25% ગરીબ બાળકોને ભણાવવાનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓની ફી તથા યુનિફોર્મ અને ચોપડાઓ સરકાર દ્વારા આપવામાં આવતા હતા, એટલે કે 25% અભ્યાસક્રમ જ્યાં ખાનગી શાળાઓ ધમધમી રહી છે ત્યાં આ લાભ આપવામાં આવી રહ્યો છે. તે વખતની ગુજરાત સરકારે આ કાયદો ફેબ્રુઆરી 2012માં પસાર કર્યો હતો, પરંતુ શૈક્ષણિક વર્ષ 2012-13માં કોઈ પણ બાળકને પ્રવેશ મળ્યો નહોતો, એટલે કે ખાલી કાગળ પર જ આ પ્રવેશ આપવામાં આવે છે 25%, પરંતુ હકીકતમાં બાળકોને લાભ કે પ્રવેશ 2012-13માં મળ્યો નહોતો. શૈક્ષણિક વર્ષ 2013માં વડોદરામાં 83 વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવ્યો હતો, જેમાંથી 71 બાળકો આજે ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે. આ બાળકો જ્યારે પ્રાથમિક અભ્યાસ પૂરો કરી અને સરકાર પાસે સહાયની આશા રાખે છે અને સરકાર તેમને ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ આપવા સૂચન કરે છે, જેથી તે બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરી શકે છે. હમણાં સુધી તે શક્ય થયું નથી, કારણ કે 2013માં બાળકોની સંખ્યા 83 હતી, જ્યારે 2014માં સંખ્યા ફક્ત 500 વિદ્યાર્થીઓની હતી. પરંતુ વર્ષ 2015માં વડોદરા ખાતે 2000 બાળકોને RTE હેઠળ પ્રવેશ લીધો હતો, જેનો અર્થ એ થયો કે શૈક્ષણિક વર્ષ 2023માં માધ્યમિકમાં પ્રવેશ માંગનારાઓની સંખ્યા 1500થી વધુ હશે. પણ વડોદરામાં શું એટલી ગ્રાન્ટેડ શાળાઓમાં બેઠકો છે ખરી? બીજી મહત્ત્વની સમસ્યા એ છે કે વડોદરામાં કોઈ પણ CBSE બોર્ડ ધરાવતી ગ્રાન્ટેડ શાળા નથી, જેથી ગરીબ બાળકોને મજબૂરીથી પોતાનું બળ એના જીવનના મહત્ત્વના વર્ષોમાં બદલવું પડે છે, જે ખૂબ જ દયનીય છે. ત્યારે RTEનો લાભ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી, આ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે રાઇટ ટુ એજ્યુકેશન કાયદાને અમલમાં કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ સમસ્યાના ઉકેલ માટે ગુજરાત સરકાર દ્વારા જરૂરી કંઈક વિચારણા કરે અને સરકાર દ્વારા આ અમલમાં લેવાય અને વિચાર કરી શકતી હોય છે, પરંતુ જે સરકાર 10 વર્ષના સમય પૂરતી ગ્રાન્ટેડ શાળાઓ ના બનાવી શકી તેઓ જરૂરથી કોઈ એવો ઉકેલ લઈ આવશે જેનાથી શિક્ષણમાં ફિયાઓની મદદ થઈ શકે છે. એટલે કે વડોદરા શહેરમાં કોંગ્રેસની માગ છે કે RTEના ધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવેશ આપવામાં આવે. વડોદરા કોંગ્રેસ સ્પષ્ટ માને છે કે શિક્ષણ એ સરકારની જવાબદારી છે અને જો સરકાર દ્વારા બાળકોને અને વાલીઓને ન્યાય આપવામાં નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે, એમ વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઋત્વજી જોશી દ્વારા આવેદનપત્ર આપી અને માંગ કરવામાં આવી છે કે 8-12 અને કોલેજ સુધી પણ RTE કાયદાનો અમલ કરી અને પ્રવેશ 25% આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આમ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો હાલમાં જે શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે અને શૈક્ષણિક સંસ્થાઓ ખાનગીકરણથી ધમધમી ઉઠી છે અને સરકારી સંસ્થાઓનું સમેટાતી જતી હોય છે, ત્યારે આવા સમયે આ યોજના હેઠળ RTE કાયદા મુજબ
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ બાળકોને, મધ્યમ વર્ગના ગરીબોને પ્રવેશ મળે તે ઇચ્છનીય છે. અને આ જવાબદારી સરકારની જ હોય અને સરકાર સંપૂર્ણ જવાબદારી નિભાવીને કાયદાનો અમલ કરાવે તે જોવાનું રહ્યું. પ્રક્રિયા શરૂ થઈ એમાં વડોદરા શહેરમાં પહેલું વર્ષ હતું 81 વિદ્યાર્થીઓ એડમિશન લીધા હતા અને 81 માંથી અત્યારે 2013 અને અત્યારે 2023 એટલે અત્યારે જે બાળકે પહેલા ધોરણમાં 2013માં એડમિશન લીધું અત્યારે 10મા ધોરણની એને પરીક્ષા આપી એવા 71 વિદ્યાર્થીઓ 2013માં જે લોકો એડમિશન લીધું એવા 10મા ધોરણમાં અત્યારે 71 છે. ત્યારબાદ 2014માં એ વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 500 થઈ. ત્યારબાદ 2015માં એ વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 2000થી વધારે થઈ. એટલે ચિંતાનો વિષય એ છે કે અત્યારે જે લોકો અત્યારે 71નો આંકડો છે જે 10મા ધોરણમાં પાસ થયા, હવે એમને સેકન્ડરીને હાયર સેકન્ડરીમાં આગળ ગ્રાન્ટેડ શાળામાં ભણવું હોય, આરટીમાં જે રીતે ભણ્યા એવી રીતે એમને સરકારી ગ્રાન્ટેડ શાળામાં ભણવું હોય તો અત્યારે તો એ 71 વિદ્યાર્થીને પ્રવેશ મળી હશે, પણ જે 1500થી 2000 વિદ્યાર્થીઓ 2015માં એડમિશન લીધું જેનો આંકડો હવે 2000થી વધારે થવા. વડોદરા શહેરમાં એટલી ગ્રાન્ટેડ શાળાઓ છે નહીં. આપના માધ્યમથી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને મારી રજૂઆત છે કે આરટી બનાવ્યું કોંગ્રેસ પાર્ટીના જે યુપીએ સરકારના ટાઈમમાં બન્યું, પણ ત્યારબાદ ગુજરાતમાં આટલા વર્ષોથી સરકાર છે ભાજપની, પણ એ સરકાર દ્વારા કોઈ ગ્રાન્ટેડ શાળાઓમાં વધારો કરવામાં નથી આવ્યો. ઉપરથી ખાનગી શાળા વધી ગઈ એટલે ગ્રાન્ટેડ શાળાના તાળા આવી ગયા. એટલે શિક્ષણ મંત્રીની રજૂઆત છે કે આ ગુજરાત સરકારની જવાબદારી છે, એમના જવાબદારીમાં આવે. આજ કારણ કે સાહેબ જો અમારે શું છે કે ડ્રોપ કેસ એટલા માટે વધે છે કારણ કે આજે જે બાળક 1-10 ધોરણ ભણ્યો એને જો 11-12 ધોરણ જે ફીમાં એ ભણ્યો ગરીબ વર્ગનો હોય આપણે કાયદો એના માટે બનાવવા જોઈએ કે 25% ગરીબ વિદ્યાર્થીઓ ભણી શકે, તો એ 25% વિદ્યાર્થીઓ જ્યારે એને 11 ધોરણ કરવું હોય 12 કરવું હોય તો એના માટે ગ્રાન્ટેડ શાળાઓ નથી. બીજું કે જે લોકોને CBSEમાં મળ્યું છે તો આપણી પાસે વડોદરા શહેરમાં કોઈ પણ CBSE ગ્રાન્ટેડ શાળા નથી. તો શું ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો છે એમને એમનું ભવિષ્ય બનાવવાનો અધિકાર નથી? એમના ભવિષ્યનું શું? એટલે અને શિક્ષણનો હેતુ સેવાના હેતુથી શિક્ષણ આપવું જોઈએ. અત્યારે સાહેબ વડોદરા શહેરમાં સેવાના હેતુથી ઓછું ને નફો કમાવાના હેતુથી વધારે તમે જુઓ એટલે ખાનગી સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલોની તો દુકાનો ખુલી ગઈ. અને એવી રીતે એના માટે ગરીબ ઘરના જે બાળકો જેમનું પોતાનું કારકિર્દી બનાવ્યું છે ભણાઈ શકતા નથી, તો આ બહુ ગંભીર પ્રશ્ન છે. ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યા વધવી જોઈએ એવી અમારી રજૂઆત છે. કારણ કે અમે શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપવું હતું એટલે તમારો સમય લીધો હતો, બાકી આ પૂરી જિલ્લા શિક્ષણ અધિકારીના પાવરમાં આવે, પણ ગ્રાન્ટેડ શાળાઓ ખોલવું એમના પાવરમાં નથી. એમના પાવરમાં ખાલી એડમિશન આપવું છે એટલે અમારી રજૂઆત છે અને આમાં સરકાર દ્વારા ગંભીરતાપૂર્વક ગ્રાન્ટેડ શાળાઓ ખોલવી જોઈએ અને આ છોકરાઓના ભવિષ્ય બનાવવી અમારી રજૂઆત છે. બાકી જો ના થાય તો પછી કોંગ્રેસ પાર્ટીને આંદોલન કરવાની ફરજ પડશે. આવો